गारूडी ग्राम पंचायत में नगरपालिका डंपिंग साइट नो विरोध छेल्ला चार दिवस गारूडी पंचायत छ थी सात गामना ग्रामजनों करी रह्या छे। जो कि डंपिंग साइट मामले गामना अग्रणीओ द्वारा मंत्री भीखूसिंह परमार ने रजूआत करता भीखूसिंह परमारे आ मामले अरवली कलेक्टर साथे डंपिंग साइट बाबते चर्चा विचारणा करी हती, जेथी सारो निर्णय लेवाशे तेवु ग्रामजनों ने आश्वासन पण आप्युं हतुं। त्यारे उल्लेखनीय छे के मोडासा नगरपालिका ने फाळवेल गारूडी खातेनी आ डंपिंग साइट अन्य स्थळे फाळवानी मांग साथे गारूडी गारूडी कंपा देसाईपुरा धुनावाड़ा सीतपुर दलीलपुर सहित गामना ग्रामजनों उग्र विरोध करी रह्या छे। गारूडी गामे कलेक्टर श्री अरवली द्वारा डंपिंग साइट नक्की करवामां आवेली छे अने एना अनुसंधान में कलेक्टर श्री द्वारा कार्यवाही करवामां आवेल छे, परंतु ग्रामजनों अने आजूबाजूनी वस्ती द्वारा विरोध करवामां आवे छे। એ મેં પણ જાણ્યું અને કેટલાક વિડીયો દ્વારા પણ મેં જોયું, તો આ બાબતે ગ્રામજનો જ્યારે મને મળ્યા છે ત્યારે મેં એમને કીધું છે કે ભાઈ આ બાબતમાં સરકારશ્રી તરફથી ઘટતું કરવામાં આવશે અને એના માટે કલેક્ટરશ્રી જોડે વાટાઘાટો ચાલુ છે। નિર્ણય જે કંઈ આવશે સારો આવશે। જે આ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ જે ગાડીઓ નિમિત્તે ફાવી હતી, જે ચાર દિવસ સખત વિરોધ થયો છે, ગારૂડી ગારૂડી કંપા દેસાઈપુરા કંપા અને ધુનાવાડા જે આ ચાર પાંચ ગામના વડીલો અને વ્યક્તિઓથી જે પ્રદર્શન અને આક્રોશ જે વિરોધ થયો છે, તે બદલ અમે મંત્રી સાહેબશ્રીને મળવા આવ્યા હતા અને મંત્રી સાહેબે અમને સારું અને સુખદ એક આશ્વાસન આપ્યું છે કે આ વસ્તુ જે અહીંથી સારી અમને આશા વ્યક્ત કરીને ગામના વડીલો અમે સારું અને સારા સમાચાર લઈને અમે જશું એવી અભિલાષા મંત્રી સાહેબે અમને આપી છે અને તે મંત્રી સાહેબનો એક સરપંચ તરીકે ખૂબ ખૂબ આભાર અને ગામના વડીલો જે પાંચ જણા ગામનાથી આવેલા છે તે પણ વડીલોથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મંત્રી સાહેબનો। અમારા ગામ આજુબાજુના છથી સાત ગામમાં 18 તારીખે જે ડમ્પિંગ સાઇટ ગારૂડી ગ્રામ પંચાયતની જમીન ફાળી હતી ત્યાં નગરપાલિકાના માણસો 400 થી 500 પોલીસ લઈ અને માપણી કરવા ત્યારથી જ્યારે ગ્રામજનોએ એનો સખત વિરોધ કર્યો, એ વિરોધ સલંગ ચાર દિવસ આજ સુધી ચાલુ જ છે અને આ બાબતે અમે ગ્રામજનના આગેવાનો આજુબાજુના પ્રતિનિધિમંડળ મંત્રી સાહેબને મળવા આવ્યા હતા। મંત્રી સાહેબે અમને એવો સુખદ જવાબ આપ્યો છે કે આનો યોગ્ય નિર્ણય મુખ્યમંત્રી સાહેબની રજૂઆત કરેલ છે। ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ।